આજે ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરી ઇતિહાસ સર્જી દીધો છે. આવું કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ છે. ચંદ્રયાન મિશનની સફળતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરોને તથા વૈજ્ઞાનિકોને અને સમગ્ર દેશને અભિનંદન પાઠવ્યા હતા. દેશભરની સાથે જ જામનગરમાં પણ ઉજવણીઓ આરંભ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાનના અમુક પાર્ટ જામનગરના ગીતા એન્જિનિયરિંગમાં તૈયાર થયા છે, ત્યારે આજે જામનગરના સ્થાપના દિને જ ચંદ્રયાનના ચંદ્ર પર ઉતરાણનો સંયોગ રચાતા શહેરને અનોખું ગૌરવ મળ્યું છે. ચંદ્રયાન 3 મિશન સફળ થતાં જામનગરમાં શહેર ભાજપ સંગઠન દ્વારા શહેર કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય રીવાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિમલભાઈ કગથરા તથા કોર્પોરેટરો અને જામ્યુકોના હોદ્દેદારો વગેરે આગેવાનોએ એકબીજાનું મોઢું મીઠું કરાવી ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહિલા નેતાઓ વચ્ચે થયેલા વિવાદ પછી ધારાસભ્ય રીવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી પ્રથમ વખત એક સાથે જોવા મળ્યા હતા અને એકબીજાને મોં મીઠું કરાવતા નજરે ચડતા વિવાદ પર પૂર્ણ વિરામ મુકાયાનું ચિત્ર ઉપસ્યું છે. ઇસરોના માધ્યમ દ્વારા, વૈજ્ઞાનિકોના માધ્યમ દ્વારા ચંદ્ર ઉપર ચંદ્રયાન જે લોન્ચ કરવાની એક જે આખી પ્રક્રિયા એમાં ક્યાંક ને ક્યાંક આજના દિવસે એ સમગ્ર ભારત વર્ષ માટે ગૌરવનો દિવસ છે અને તમામ ભારતીય નાગરિકો માટે આજે ગર્વનો દિવસ છે. વિશ્વના જેટલા પણ દેશો છે એની સાથે આપણે સમકક્ષ ઊભા રહી અને ચંદ્રયાન જ્યારે આજે ચંદ્રની ધરતી ઉપર લોન્ચ થઈ ગયું છે ત્યારે આ તકે તમામ ભારત વર્ષના નાગરિકોને આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ભારત દેશ વિશ્વગુરુ બનવા તરફ આગળ વધવા જઈ રહ્યું છે ત્યારે કોઈ પણ ક્ષેત્ર, એગ્રીકલ્ચર, ઇકોનોમી કે વૈજ્ઞાનિક ક્ષેત્ર ભારત વર્ષની કોઈ પણ પાછળ નથી કરી શકતું અને આપણે હર હંમેશા વિશ્વના તમામ કેપિટલ દેશો સાથે કમ્પીટ કરવા માટે સક્ષમ છીએ કે આજના દિવસે ક્યાંક ને ક્યાંક ઉભાર થયું છે. આ તકે ઇસરોના તમામ વૈજ્ઞાનિક વર્ગને કે જેમણે આ ચંદ્રયાનને આ મિશનને સક્સેસફુલ બનાવવા માટે ફક્ત એક વર્ષ નહીં પણ વર્ષો વર્ષની મહેનત, ક્યાંય નિરાશ થયા વગર ફેલિયરમાંથી શીખી અને એક સંદેશો એ પણ છે કે જ્યારે તમે કોઈ પણ મિશનમાં ફેલ થાવ છો ત્યારે એમાંથી શીખી અને જે તમારા લૂપહોલ છે, જે તમારી ત્રુટીઓ છે એને ક્યાંક તમે સાપેક્ષમાં કામ કરી અને ત્રુટીઓ પર વર્ક કરો છો ત્યારે કોઈ પણ મિશન છે અશક્ય નથી. જે આજે આપણા ઇસરોના વૈજ્ઞાનિકોએ પૂરવાર કર્યું છે આ તકે આપણા દેશના મહાન વૈજ્ઞાનિકોને અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ આપણો દેશ અવિરતપણે વિશ્વકક્ષાએ ભારત વર્ષ બને અને વિશ્વગુરુ બને એ માટે હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ચંદ્રયાન 3 સફળતાની ઉજવણી નિમિત્તે જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનકરા દ્વારા હવાઈ ચોકમાં આતશબાજી કરી વંદે માતરમનો જયઘોષ કરવામાં આવ્યો હતો. એ જ રીતે ચાંદી બજારમાં પણ જામનગર વેપારી એસોસિએશન દ્વારા પણ ફટાકડા ફોડી ભારતની અવકાશી સફળતાને વધાવવામાં આવી હતી. જામનગર વેપારી એસોસિએશનનો પ્રમુખ છું મુન્નો નાગોરી. હમણાં જે ઘટના બની, ભારત વર્ષ માટે ચંદ્રયાન લેન્ડ થયું, ભારત વર્ષ માટે પણ બહુ જ ગર્વ લેવા જેવી બાબત છે અને બીજું અમારા માટે પણ, કારણ કે અમારા જીવનમાં આનાથી વધારે મોટો દિવસ અને ખુશીનો દિવસ એકેય નહોતો. બીજું જે આ યાનની સક્સેસ છે કે સમગ્ર દેશ એનાથી ખુશ છે. જામનગર વેપારી એસોસિએશન ફટાકડા ફોડી અને વેપારીઓને મીઠાઈ ખવડાવી અને ગર્વભેર આ દિવસ ઉજવે છે. અને હજી એક વખત કે આ દિવસ અમે અમારી જિંદગીમાં કોઈ દિવસ નહીં ભૂલી. ભગવાન અને અલ્લાહને અમે આભારી માનીએ છીએ કે અમને આનો સહભાગી બનાવ્યો આ ઘડીના. જય હિન્દ, જય ભારત. જામનગરમાં શ્રાવણ મહિનામાં શરદી, તાવ સહિતના ઋતુજન્ય રોગોનો પરડો જોવા મળી રહ્યો છે. જીજી હોસ્પિટલમાં વિવિધ ઓપીડી વિભાગમાં હાઉસફુલ જેવી સ્થિતિ જોવા મળી હતી. ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી. જામનગરમાં સુપરમાર્કેટમાં વાસંતી પ્લાસ્ટિક નામની દુકાનની રેવન્યુ વસૂલાત મુદ્દે જપ્તીની કાર્યવાહી મામલતદાર દ્વારા હાથ ધરવામાં આવી હતી. આખરે વેપારી દ્વારા બાકી રકમ તાકીદે ભરપાઈ કરવાની ખાતરી આપવામાં આવતા જપ્તીની કાર્યવાહી મુલતવી રહી હતી. હું જામનગર સિટી મામલતદાર આજ રોજ રેવન્યુ રિકવરી સર્ટિફિકેટ 2017 જે ઇસ્યુ થયું હતું એની કાર્યવાહીમાં વારંવાર વાસંતી પ્લાસ્ટિક હાઉસ છે એમને નોટિસો આપવામાં આવેલી અને એમના દ્વારા જે સર્ટિફિકેટ છે એમની રકમ ભરપાઈ થયેલી ન હતી એટલે સખ્તીના પગલા રૂપે અમે લોકોએ નોટિસ ઇસ્યુ કરી અને આજ રોજ જપ્તીની કાર્યવાહી કરવા માટે અહીંયા ઉપસ્થિત થયેલા. સર્ટિફિકેટની રકમ અંદાજે 4 લાખ જેવી છે અને
આદેશ છે એ લેબર કોર્ટનો હતો અને એના આધારે કલેક્ટર કચેરી જે કાર્યવાહી કરવાની હોય છે એ કાર્યવાહી અત્યારે એમણે જે રકમ છે રિકવરીની એ ભરવા માટે અમને લોકોને બાહેંતરી આપી છે એટલે 4 વાગ્યા સુધીમાં એ અમને જે પણ એની રકમ છે એની ભરપાઈ કરી આપે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.